મિત્રો, અત્યારે અમે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર ખાતે છીએ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે, વિજ્ઞાન પ્રચાર અને પ્રસારનું કામ, પર્યાવરણ જાગૃતિનું કામ, ઉર્જા બચાવ પર કામ કરે છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સહયોગથી આ સાયન્સ સેન્ટર કામ કરી રહ્યું છે. આ વર્ષે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગનો જે ઇસ્યુ છે એના પડકારને ઝીલવા માટે સરકારશ્રીએ બહુ જ મોટો લક્ષ્યાંક વૃક્ષો વાવવા માટેનો લીધો છે, જાહેર કર્યો છે. ત્યારે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર આ વખતે સાયન્સ સેન્ટરની આજુબાજુ લગભગ 500 જેટલા વૃક્ષો વાવવા માટેનો લક્ષ્યાંક અમે લીધો છે. માત્ર એ વૃક્ષો વાવવાના નથી પણ અમે લોકો એનો ઉછેર પણ કરવાના છે એવી જવાબદારી સાથે અમે આગગીરી ઉપાડી છે. મિત્રો, આજકાલ માર્કેટની અંદર ખાડા કૂદવા માટે મજૂર નથી મળતા, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ રહ્યો. તો આજે સાયન્સ સેન્ટર ખાતે અમે અર્થ અગર એક મશીન લઈ આવ્યા છે અને ઝડપથી 500 જેટલા ખાડા ખોદવા માટે અને બીજાને પણ મદદરૂપ થઈ જવાના હેતુ સાથે અમે એક આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. એ મશીન કઈ રીતે કામ કરે છે, ખાસ કરીને જે લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ ધરાવે છે, તો આ પ્રકારના વિડીયો ઘણા બધા જોવા મળે છે. પણ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એક આ નાનકડો વિડીયો એ અમારા સાથે જોડાયેલો વર્ગ છે એમને ગમે એટલા માટે આ મૂક્યો છે. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ, એક નાનકડું મશીન કેટલું ઝડપથી કામ કરે છે. સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આ મશીનથી આપણે 8 ઇંચના ડાયામીટરવાળો લગભગ 2 થી 3 ફૂટ ઊંડો પ્લાન્ટેશન માટેનો ખાડો કરી શકીએ છીએ. અમારી પાસે એક બીજું પણ ઓગર છે જે મેં લઈ આવ્યા છે, જે 1 ફૂટનો 2.5 થી 3 ફૂટ સુધીનો ખાડો કરશે. વૃક્ષારોપણ માટે સાયન્ટિફિક વે એ છે કે માત્ર ફૂટ કે 1.5 ફૂટ ખાડો કરવાથી જમીન પોચી થતી નથી, પણ આ ઓગરથી 2.5-3 ફૂટ જેટલો જ્યારે ખાડો ઊંડો થશે તો જે નીચે માટી પોચી થાય છે એની સાથે આપણે ખાતર મિલાવીએ તો જે વૃક્ષનું જે રૂટ છે એ રૂટ છે જેને મૂળ કહીએ છીએ, એ મૂળ બહુ જ ઝડપથી નીચે 2 થી 3 ફૂટ સુધી જતું રહે તો જમીનમાંથી આપોઆપ એ ભેજ ચૂસવાનું શરૂ કરે છે. તો એકાદ વર્ષ પછી કદાચ એને પાણી ન આપો તો પણ કુદરતી રીતે એ છોડ જમીનમાંથી ભેજ ખેંચીને મોટો થતો હોય છે. તો એક આ સાયન્ટિફિક પદ્ધતિ અમે લોકોએ વૃક્ષારોપણમાં અપનાવી છે. તો ચોક્કસ અમારો આ વિડીયો બધા મિત્રોને ગમશે. થેન્ક યુ વેરી મચ.